केशव चार चौक विस्तार थी मंगरूर मा हाल मा सीसी रोड नो काम चाली रह्यु छे। जे काम चालू होवाथी वनवे रोड पर थी तमाम नाना मोटा वाहनों राहदारीओ पसार थाय छे, जेथी मोटी ट्राफिक समस्या उभी थई छे। केशव चार चौक विस्तार थी मांगरोड मा हाल मा सीसी रोड नो काम चाली रह्यु छे। जे काम चालू होवाथी वनवे रोड पर थी तमाम नाना मोटा वाहनों राहदारीओ पसार थाय छे, જેથી મોટી ટ્રાફિક સમસ્યા ઉભી થાય છે, જેથી વાહન ચાલકો રાહદારીઓએ પસાર થવું અસહ્ય બને છે। તો બીજી તરફ ઇમરજન્સી સેવા 108 ને પર પસાર થવું મુશ્કેલ બને છે। આવો જ એક બનાવ બનવા પામ્યો હતો। ઇમરજન્સી સેવા 108 પસાર થઈ રહી હતી અને તેવા સમયે ટ્રાફિક જામ થતા વાહનોની લાંબી લાઇન જોવા મળી અને 108 ને રિવર્સ લઈ અને માર્ગ ઉપરથી પસાર થવું પડ્યું હતું। ટ્રાફિક સમસ્યા ઉપરાંત મોટાભાગે રાત્રિના સમયે રોડ બનાવવામાં આવે છે અને નવા બનેલા રોડમાં બીજા દિવસે વાહનો પસાર થવા દેવામાં આવે છે। અમુક જગ્યાએ લોખંડ પર જૂનું વપરાતું હોય અને જૂના ખોદેલા રોડ મટીરિયલ ફરીથી વપરાતું હોય તેવું શહેર કોંગ્રેસ પ્રમુખ સમીર પાસાણીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું। સાથે આ બાબતે વેપારીઓ કે ધાર્મિક સંસ્થાઓ અને વેપારીઓ મહામંડળો આ બાબતે શહેરના વિકાસના કામમાં અંગત રસ દાખવી ખરાઈ કરી તંત્રને રજૂઆત કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે। આજે કેશોદમાં જે માંગરોળ રોડ વિસ્તારનો માંગરોળ રોડનું કામ સિમેન્ટ રોડનું ચાલુ છે, તેમાં જે એક તો રોડ બનાવવાનું પેલા ટેન્ડર આપ્યું તેમાં આખા રોડને બદલે અડધો રોડ એક જ કટકો બનાવવાનો આ સરકારે જે નિર્ણય કર્યો છે તેમાં પણ અમને વાંધો નથી, પણ જે રોડ ખોદી અને સિમેન્ટ રોડ તોડી અને બનાવવાનું ચાલુ કરેલું તે સિમેન્ટ રોડ જે તોડી અને પેલા એમને ટ્રેક્ટરો લઈ ગયા એ જ સિમેન્ટ રોડ પાછો ખાડો ખોદી અને એ જ સિમેન્ટ રોડના કટકા કરીને આ તંત્રએ એમાં કટકાને બુરી અને એનું બ્લોકિંગ કર્યું છે, એટલે જૂનો માલ એની પાછો નાખ્યો છે। એવી જ રીતના જે લોખંડ અને ખીલાસરી તેમાંથી નીકળ્યા એ જ લોખંડ અને ખીલાસરી તેમાં વધારે માત્રામાં એમનો ઉપયોગ કર્યો છે। હું કેશોદના વેપારીઓને વિનંતી કરું છું કે તમે આ બાબતે થોડાક બહાર આવો, આ તંત્રની જે કાંઈ પણ બેદરકારીઓ છે તેને ઉજાગર કરવામાં તમે બધા સાથે આવો। પછી જેમણે આ જે કામ આટલા રૂપિયામાં આપ્યું છે તેમાં પણ એની જે જે ભ્રષ્ટાચારો કર્યા છે એની ગંધ આ બાબતે અમને ખુલ્લી થતી લાગે છે। હું ધાર્મિક સંસ્થાઓના કોઈ પણ વડા હોય વેપારી મહામંડળ હોય તેમને હું વિનંતી કરું છું કે આટલા ખરાબ હાલતમાં જે આ તંત્ર તેમનો ભ્રષ્ટાચાર કરી રહી છે તેમને ઉજાગર કરવામાં તમે બધું નેવે મૂકી અને બહાર આવી અને આ તંત્રને તમે રજૂઆત કરો એવી હું આ તકે શહેર કોંગ્રેસ સમિતિ તરફથી હું આપ સૌને અપીલ કરું છું। ગોવિંદ હડિયા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ કેશોદ।